ત્રણ ના સફળ લોન્ચિંગ માટે ઠેર ઠેર પ્રાર્થનાઓ થઈ રહી છે. આણંદ જિલ્લાના બોરસદ ખાતે આવેલા તોરણાવ માતા પ્રાથમિક શાળાના બાળ વિદ્યાર્થીઓ છેલ્લા 41 દિવસથી કરી રહ્યા છે પ્રાર્થના. શ્રીહરિકોટા આંધ્રપ્રદેશ ખાતેથી ઈસરો દ્વારા 14 જુલાઈના રોજ ચંદ્રયાન 3નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના થઈ રહી છે. આજે ચંદ્રયાન 3 સફળ રીતે ચંદ્ર પર લેન્ડ થાય તેના ઉપર દેશ અને દુનિયાની નજર છે. આ માટે દેશભરમાં ઠેર ઠેર પ્રાર્થનાઓ, પૂજાઓ અને હવન થઈ રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લાના બોરસદ ખાતે આવેલ તોરણાવ માતા પ્રાથમિક શાળામાં પણ બાળ વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ રૂપે છેલ્લા 41 દિવસથી પ્રાર્થના કરી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે રશિયાનું લુના 25 નિષ્ફળ જતા એક સમયે આપણા ઈસરોના વૈજ્ઞાનિકો પણ ચંદ્રયાન 3ને લઈ ચિંતામાં હતા, ત્યારે તોરણાવ માતા પ્રાથમિક શાળાની ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અમીષા સોલંકીએ એક ખાસ પ્રાર્થના સાથે વૈજ્ઞાનિકોનો હોસલો વધારવા હિન્દીમાં એક કવિતા પણ તૈયાર કરી. પોતાના વર્ગ શિક્ષક લલિત ગોહિલ મારફતે ઈસરોના ઓફિશિયલ ઈમેલ ઉપર મોકલી આપી હતી. આજે 41 દિવસે પણ આ શાળામાં નિયમિત થતી પ્રાર્થના દરમિયાન ચંદ્રયાન 3ના સફળ લોન્ચિંગ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. ત્યારે આશા રાખીએ કે આપણા વૈજ્ઞાનિકોની મહેનત સફળ થાય અને ભારતનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગે અને આ શાળાના બાળકોની પ્રાર્થના સફળ થાય. કનુભાઈ પટેલ, શું કહેશો? અહીંયાથી પ્રાર્થના થઈ રહી છે વિશેષ પ્રકારે ચંદ્રયાનની. ચંદ્રયાન જે દિવસથી એનું સફળ પરીક્ષણ થયું અને છોડવામાં આવ્યું તે દિવસથી અમારી શાળાના બાળકો અને ખાસ કરીને દીકરી એ વિશેષ અમે પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ ભારત માટે એક આ ગૌરવની વાત છે અને આજે દુનિયામાં દરેક ક્ષેત્રમાં ભારત પ્રગતિ કરી રહ્યું છે ત્યારે આપણા સૌ માટે ગૌરવની વાત છે કે ભાઈ ચંદ્રયાન એ ભારતનું સફળ ઉડાન ભરી રહ્યું છે. તો એ સફળતાપૂર્વક સક્સેસ જાય એટલા માટે અમારી શાળાના બાળકો દરરોજ પ્રાર્થના કરે છે. મારું નામ લલિત કુમાર રમેશભાઈ ગોહિલ. એટલે જ્યારથી ભારતનું ચંદ્રયાન 3 લોન્ચ થયું 14 જુલાઈના રોજ, તો એ વખતે મેં પ્રાર્થના સંમેલન અંદર ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે એની પ્રાથમિક માહિતી આપી હતી અને બધા જ વિદ્યાર્થીઓને એક વિનંતી કરી હતી કે આ વખતે ચંદ્રયાન 3 છે એ સફળતાપૂર્વક ચંદ્રની ધરતી પર ઉતરે એના માટે આપણે પ્રાર્થના કરીશું. અને પછી તો ચમત્કાર થયો જાણે. શાળાના દરેક વિદ્યાર્થીઓએ હસતા મુખે મારી વાત છે એ સ્વીકારી લીધી અને લગભગ 41 દિવસ થયા રોજ શાળાની અંદર જ્યારે બાળકો આવે છે ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ. અને એમાંય તે ધોરણ 6ની અમીષા કાંતિભાઈ સોલંકી નામની નાની એવી દીકરી, એમણે તો છેલ્લા કેટલાક દિવસથી એ પોતે જ પ્રાર્થના કરાવે છે અને બધા જ વિદ્યાર્થીઓ હસતા હસતા જોડાય છે. એટલું જ નહીં, જ્યારે રશિયાનું લુનાર 25 ફેલ થયું તો એ વખતે ભારતના વૈજ્ઞાનિકોની હિંમત ઘટી ના જાય ને એના માટે એ દીકરીએ હિન્દીની અંદર એ જે વૈજ્ઞાનિકો માટે છે પ્રોત્સાહન માટે એક સુંદર મજાનો સંદેશ એ ઈસરો સુધી પહોંચાડ્યો છે. ને આમ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મારી શાળાના વિદ્યાર્થીઓ આજે ચંદ્રયાન સાથે જોડાયા છે એનો મને અત્યંત આનંદ છે. અમીષાબેન કાંતિભાઈ સોલંકી. અમીષા, આજે વૈજ્ઞાનિકો છે તેમના માટે તું શું સંદેશ પાઠવવા માંગે છે? ઈસરો કા મેરા પ્રણામ. આપ ચિંતા ના કરે, ઇસ બાર આપકી મહેનત ઓર હમારી પ્રાર્થના અવશ્ય રંગ લાયેગી. હમારા અંતરમન એ કહેતા હૈ કે રીતુ મેડમ ઓર ઉનકી ટીમ ઓર ઈસરો કે સભી વૈજ્ઞાનિકો સફળ હોંગે. હમારા તિરંગા ઇસ બાર ચંદા મામા કી ધરતી પર લહેરાયેગા. આપકો અપની મહેનત પર જીતના ભરોસા હો ઉસે કઈ અધિક હમકો હમારી પ્રાર્થના પર હૈ. આપ જરૂર સફળ હોંગે. આઈ લવ ઇસરો, આઈ લવ ઇન્ડિયા, આઈ લવ ચંદ્રયાન 3. બેસ્ટ ઓફ લક. આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત 15 વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે. અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમના 100થી વધુ કલાકો અને 100% પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે.
કોર્સ મર્યાદિત 3 માસ માટે છે. બેબી ફ્રોક, સાદા બ્લાઉઝ, દાંતવાળા બ્લાઉઝ, કટોરીવાળા બ્લાઉઝ, લેગી અને ડ્રેસ. અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી. અભણ હશે તો પણ ચાલશે. વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે. તો રાહ કોની જુઓ છો? વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે. સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર, ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે 7,000 ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે. તો જલ્દીથી તમારું એડમિશન લો.